સણિયા હેમત ગામના લોકોએ મોટી સંખ્યામાં કલેક્ટરે ઓફિસે પહોંચી આવેદનપત્ર આપી જણાવ્યું. સણિયા હેમત કે જે મનપા તથા સુડા દ્વારા નક્કી કરાયેલો સંપૂર્ણ રહેણાંક વિસ્તાર છે, પોતાના સ્વાર્થ માટે બહુ હેતુ એનએ પ્લાન પાસ કરાવીને ઔદ્યોગિક એકમો સ્થાપી રહ્યા છે. નવા ઔદ્યોગિક એકમોના બુકિંગ મૂકી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ પર ભારે મુશ્કેલીઓ વધી રહી છે. ઔદ્યોગિકરણ પર જો રોક લગાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકો જે વર્ષોથી આ જગ્યા પર પોતાના ઘર તથા પોતાની મિલકત સાથે રહે છે, તે લોકોના અસ્તિત્વ પર સવાલો ઊભા થઈ શકે છે. સાથે ગેરકાયદેસર રીતે સ્થપાઈ રહેલા ઔદ્યોગિકને લીધે બાળકોના શિક્ષણ, લોકોના સ્વાસ્થ્ય, લોકોની સુરક્ષા જોખમાઈ રહી છે, જેની ચિંતાઓ સરકારની ફરજ છે. ગુજરાતના ગામો તથા શહેરોમાં વિદ્યુત માટે 7 દિવસે કાપ આવે છે. ગુજરાત વિદ્યુત બોર્ડમાં આવા ઔદ્યોગિક એકમોને કોટેજ ઇન્ડસ્ટ્રીયલમાં જરૂર હોય તેના કરતાં વધારે વીજ પુરવઠો આપી રહી છે, જેથી અમારી આ માંગણી સંતોષી ન્યાય આપવાની માંગણી કરી. મારું નામ વિશાલ ભટ્ટ છે અને અમે લોકો સણિયા હેમત ગામના રહેવાસીઓ છીએ. આજે અમે રજૂઆત લઈને આવ્યા છીએ કે અમારો સણિયા હેમત ગામ સંપૂર્ણ રેસિડેન્સ વિસ્તાર છે અને એમ્બ્રોઇડરી મશીનોના નામે જે કૂટનખાણાઓ કહી શકાય એવા બુકિંગો મુકાયેલા છે અને એના કારણે અમારા બાલબચ્ચાઓ અને અમારા પરિવારની સુરક્ષા સામે સવાલ ઊભો થાય છે. આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે ગામ લોકોનું રાજ હતું, એટલે કે ગ્રામ પંચાયત રાજ હતું, ત્યારે અમે લોકો સુરક્ષા મહેસૂસ કરતા હતા, પણ કહેવાતી આજે વિકાસની સરકારના ભ્રષ્ટ અધિકારીઓના દેખરેખ હેઠળ અમે લોકોએ ઘણીવાર આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી, અધિકારીઓને રજૂઆત કરી, પણ અમને માત્ર ને માત્ર ખોટા વાયદાઓ આપી અને રિટર્ન કરી દેવામાં આવે છે. અને આજની તારીખે ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે જોવા જાઓ તો જ્યાં પરિસ્થિતિ એવી છે કે લઘુ ઉદ્યોગોના નામ ઉપર એમ્બ્રોઇડરી અને હેવી મશીનોના બુકિંગો મુકાઈ ગયા છે અને એના વેપલાઓને રોકવા માટે અમારી આવક દબાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે છે. અને આ પ્રશ્ન લઈને આજે અમે કલેક્ટર શ્રી પાસે આવેલા છીએ અને કોર્ટની અંદર અમારી પિટિશન પણ દાખલ થઈ ગયેલી છે, એટલે કાયદાનો બી સહારો લેવા માટે અમે લોકો સક્ષમ છીએ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.